વાત હવે B20 બેઠકની. આજે G20 અંતર્ગત મહાત્મા મંદિર ખાતે B20 બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠકમાં દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામાં ડેલિગેટ્સે બેઠકમાં ભાગ લીધો છે. આ બેઠકમાં ગુજરાતના 600થી વધારે ડેલિગેટ્સ, 200 ઇન્ટરનેશનલ, 400 ભારતના ડેલિગેટ્સ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, ટાટા સંસ્થાના ચેરમેન ટી ચંદ્રશેખર, મુખ્ય સચિવ પંકજકુમાર ઉપસ્થિત રહ્યા. મહત્વનું છે કે ભારતમાં 200થી વધારે G20ની બેઠક થવાની છે, જેમાં 15 બેઠકોનું ગુજરાતમાં આયોજન કરવામાં આવશે. ગાંધીનગરમાં G20ની અંતર્ગત એક B20 બિઝનેસ 20 હોય એની પહેલી મીટિંગ, ઇન્સેપ્શન મીટિંગ શરૂ થઈ છે. આ અમારો સબનો સૌભાગ્ય છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત આજ એક વિશ્વ શક્તિની રૂપમાં ઉભરે છે. પૂરે વિશ્વમાં ભારતને પ્રતિ લોકોને બહુ ઉત્સાહ છે. ભારત અને ભારતની અર્થવ્યવસ્થા જેવી રીતે ને આગળ વધે છે એ આજ વિશ્વમાં ઈર્ષા બની ગઈ છે અને પૂરા વિશ્વમાં આ ઉમ્મીદ છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં આજનો B20નો પહેલો કાર્યક્રમ થયો. ગુજરાત સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલના હું આભાર માનું છું કે એટલી સારી વ્યવસ્થા, વિશ્વથી એટલા સારા ડેલિગેટ્સ આવ્યા છે, ભારતમાંથી અલગ અલગ રાજ્યથી ડેલિગેટ્સ આવ્યા છે, બહુ જ સંતુષ્ટ છે. અને ગુજરાતની લોકોનો પણ હું આભાર માનું છું. અહીંયા સન ટેમ્પલ મોઢેરામાં જોઈને જોવાનું પ્લાન કરીએ છીએ. કાફી ડેલિગેટ્સ મને ખબર પડી, કુછ ડેલિગેટ્સ તો રાની કી વાવમાં પણ જવાના છે, પાટણમાં. ત્યાં જશે તો મને ખબર નહીં, પટોલાની સાડી પણ લેશે. અને તમને જોયું હશે કે અમે ગિફ્ટ્સ પણ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટના આપે છે. ભોજનમાં પણ મિલેટ્સ, કોર્સ ગ્રેન, બાજરા, જુવાર, રાગી. પ્રધાનમંત્રીજી ભારતની વિશેષતાએ પૂરા વિશ્વમાં પહોંચાવવાનો કામ કરે છે. Some of the developed countries has repercussions all over the world, so it's relevant for all of us. In contrast, our Prime Minister took an approach where very focused consumption and large part of the fiscal space was allocated towards investment. So this combination of focused consumption, which was maximum targeted towards the vulnerable sections of the society, and investment, which basically gave a long-term productivity boost to the economy, this has really brought in a situation where today India is having a good, robust 6.9% growth, 7% growth, and very moderate inflation. તો હતા અત્યાર સુધીના ખાસ સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.